से ना रुके हम, बरसी से चले हम, बादल सा घर छे हम, सावन सा बरसे हम, सूरत सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, श्री सनफ्लावर विद्यालय तरफ थी आपनु हार्दिक स्वागत छे। हूँ सिंधु युवराज साहेब। आज आप धोरण 10 नी अंदर सामाजिक विज्ञान विषय में आर्थिक समस्याओं ने पड़कारों गरीबी और बेरोजगारी पाठनी अंदर आज आप आ पाठनो छेल्लो टॉपिक आपणे भणवानो छे, जेनुं नाम छे विश्व श्रम बजार। आपणे अत्यारे सुधी आपणे भणी गया के बेरोजगारी दर घटाड़वाना उपायों कया, અને ઘણા બધા ઉપાય આપણે જોયા, છતાં પણ તમને યાદ ન હોય તો આગળના વિડીયો તમે જોઈ લીજો, જેથી કરી તમને આવડી જાય, પરીક્ષામાં પૂછાય તો વાંધો આવે નહીં। તો આજે આપણે ભણવાનું છે કે વિશ્વની અંદર કે ભારત દેશના લોકો વિશ્વની અંદર કામ કરવા જાય અને વિશ્વની અંદર શ્રમ ક્ષેત્રની અંદર ભારતનું નામ આગળ જાય એ પણ લાભ છે, જેથી કરી લોકોને વધારે આવક મળે, લોકોને વધારે કામ મળે। तो ई विश्व श्रम बजार नी अंदर आपणे जोईए कि कई कई वस्तुओ भारत सरकार द्वारा लाभरूप छे ए आपणे जोईए। तो विश्वना देशों पोताना श्रमिकोनुं आदान प्रदान करे छे, तेने विश्व श्रम बजार कहेवाय। पहेलुं के विश्व श्रम बजार कोने कहेवाय, तो के विश्वना लोको छे, विश्वना घणा बधा देशो छे, दरेक एक देश बीजा देशों ने, एक देश तीजा देशों ने, बीजा तीजा तीजा चौथा, एटले एक बीजा देशों ने पोताना श्रमिकों आदान प्रदान करे छे, ए आपे छे ने ले छे, जेवा श्रमिकों जेवुं काम। तो आंतरराष्ट्रीय कक्षाए श्रमिकों एक देश मांथी बीजा देश में स्थलांतर रोजगारी अर्थे, खास ध्यान रखो, व्यापार धंधा अर्थे, तालीम के उच्च अभ्यास अर्थे થાય એ શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે। હવે શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા હું કે ડાયરેક્ટ શ્રમિકોને કે મારે કામ કરવું છે તો એને મોકલી દો, તો કે એ રીતે મોકલવા થતા નથી, પણ શું કીધું આપણે કે દેશમાં સ્થળાંતર કરવું હોય તો સ્થળાંતર એટલે શું, તો તમે જાણતા હશો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને સ્થળાંતર કહેવાય। તો એ કે રોજગારી અર્થે કે કોઈ કામ કરવા માટે રોજગાર માટે જતો હોય, કોઈ વ્યાપાર ધંધો કરવા માટે જતો હોય, અથવા તો કોઈ તાલીમ માટે જતો હોય કે મારે કંઈ નવા નવા ઉદ્યોગોની નવી નવી તાલીમ લેવી છે, નવું કૌશલ્ય હાંસલ કરવું છે એના માટે જતો હોય, અથવા તો ઉચ્ચ અભ્યાસ કરવા વિદેશ જતો હોય। ઘણું બધું તમે જોયું હશે કે ઘણા બધા લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે, વિદેશથી નવો અભ્યાસ કરીને ભારતની અંદર આવ્યા, અથવા તો ત્યાં ત્યાં સેટલમેન્ટ થઈ કંઈક નવી રોજગારી પ્રાપ્ત કરતા હોય છે। તો આવા ઘણા બધા કારણોથી એ આંતરરાષ્ટ્રીય લેવલે એટલે કે બીજા અન્ય દેશોની અંદર જતા હોય છે, તો એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહેવામાં આવે છે। પરીક્ષાની અંદર પૂછાય કે આંતરરાષ્ટ્રીય ગતિશીલતા એટલે શું, તો તમારે આવે ક્યાં લખવાની થશે। હવે શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિધિ અર્થે, પહેલી વાત આપણે જોયું કે શૈક્ષણિક જ્ઞાન લેવું હોય, કોઈ ભણતર માટે જતા હોય, કોઈ ટેકનિકલ જ્ઞાન લેવા માટે જતા હોય, અથવા તો કંઈક કૌશલ્યની પ્રાપ્તિ કરવી હોય અને વિદેશની અંદર જતા હોય, તો વિદેશની અંદર વધુ આવક મેળવવા જતા હોય, કારણ કે ત્યાં વિદેશની આવક આપણા એના ડોલર કરતાં રૂપિયો નીચો હોય, તો ડોલરમાં કમાણી થાય ત્યાં, તો ભારત દેશની અંદર આવક વધુ પ્રાપ્ત થાય, તો એ આવક વધુ કરવા માટે, વધુ સુવિધા પ્રાપ્ત કરવા માટે અને સૌથી સારું વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન, બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે। ખાસ સૌથી મહત્ત્વનું બહિર્ગમન બ્રેઇન ડ્રેઇન એટલે કે બુદ્ધિધનનું એ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે। ઘણું બધું એવું હોય છે કે આટલા અર્થે કંઈક ને કંઈક કારણ જવાબ હોય, વિદેશમાં વધારે આવક પ્રાપ્ત કરી હોય, વધારે સુવિધા પ્રાપ્ત કરી હોય, વધુ સૌથી સારામાં સારી નોકરીને મેળવવી હોય, એને ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન લેવું હોય, શૈક્ષણિક જ્ઞાન લેવું હોય, તો એ વિદેશમાં જતા હોય છે। અને નોકરીની શોધની અંદર જે બુદ્ધિધનનું છે કે ભારત દેશના યુવાનો છે એને બુદ્ધિધન વધારે છે, એની બુદ્ધિનો આઈક્યુ વધારે હોય છે, તો એના બહિર્ગમન બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર કહેવામાં આવે છે। કારણ કે ઘણું બધું તમે જોયું છે કે
बधीज सुविधाओं भारतनी अंदर ले छे, तमामे तमाम शिक्षण कला बधुज भारत में ले छे। अने ज्यारे पण भारत ने आ बधु वस्तु लाभ आपवामां आवे छे त्यारे लोको विश्वनी अंदर जता रहे छे। जेम के कोई डॉक्टर होय छे तो डॉक्टर ज्ञान बधु लए छे अने ई ज डॉक्टर पछी विदेशनी अंदर सेटलमेंट थई जाय छे। एंजिनियर आए भणे छे तो पछी पा विदेशनी अंदर जता रहे छे जेथी करी भारतने कशुं मळतुं नथी। तो ए के लोको अहींया शिक्षण ले अने भारत देशनी अंदर जेनो लाभ लोकोने आपे तो सौथी भारत देश आगळ आवी शके छे। सामाजिक मोभो वधारतु आ देश वर्गमन हमणा वधु ध्यान आकर्षण रीते प्रचलित थयुं छे। ध्यान आकर्षण के एक प्रकार समाजनी अंदर मोभ है कि विदेश में नौकरी करे है, विदेश में काम करे है, विदेश में फलाणो जीव है तो दरेक विदेश में धंधो करे है। तो एक सामाजिक मोभ वधारे कि विदेश में अमारो छोकरो के अमारो दीकरो त्यां छे तो एना कारणे पण आ हमणा वधु लोकोने ध्यान आकर्षण के लोकोने ध्यान में वधार आवे छे। क्या छे तो के आफ्रिका छे, क्या छे अमेरिका छे, लंडन छे, फ्रांस में छे, बराबर। तो दरेक विश्वनी अंदर बधा जता होय के ऑस्ट्रेलिया छे तो आवा दरेक देशनी बहार लोको छे जेथी करी समाजनी अंदर पोतानो मान सन्मान वधे एना माटे पण लोकोना ध्याननी अंदर आवता होय छे। बुद्धिशाळीઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માણસ ધરાવતી તેજસ્વી પ્રતિભાવથી ખોટ વર્તાય છે। સૌથી મહત્વનું આ છે, હમણાં જ મેં વાત કરી કે ભારત દેશની અંદર જ બધું પ્રાપ્ત કરે છે શિક્ષણની, અને છેલ્લે જ્યાં ખરેખર ભારત દેશને લાભ થવાનો હોય છે કોઈ ડૉક્ટર માનો કે અહીંયા કરેલું હોય સરકાર શ્રી કરતો ઘણા બધા ખર્ચાઓ કરવામાં આવે અને જે ત્યારે ડૉક્ટર લોકોને સલાહ આપવાની આવે કે લોકોને કામ કરવા માટે આવે ત્યારે એ જ ડૉક્ટર વધારે કમાણી માટે વધારે આવક માટે ત્યાં વિદેશની અંદર સેટલમેન્ટ થઈ જાય છે। તો આ ઘણું બધું થાય છે। એટલે ભારત દેશની અંદર ઘણી બધી બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, બુદ્ધિજીવી વ્યક્તિઓ છે, પ્રતિભાશાળી વ્યક્તિઓ છે, પણ આ દરેક પ્રતિભાશાળી વ્યક્તિને કદાચ એવું બની શકે કે ભારત દેશની અંદર એને જે પ્રમાણે વાતાવરણ જોઈએ છે એવું વાતાવરણ મળતું ના હોય એ પણ એક કારણ છે। બીજું વધુ આવક ન મળતી હોય એ પણ કારણ હોઈ શકે, કારણ ઘણા બધા હોઈ શકે અહીંયા ન રહેવા પાછળનું કારણ। તો ખરેખર ભારત સરકારે જાણવું જોઈએ કે શા માટે વિદેશની અંદર જાય છે એના પાછળનું કારણ શું છે। તો એ કારણ જાણી એને યોગ્ય નિકાલ લાવવા માટે સરકારશ્રીએ પગલાં ભરવા જોઈએ જેથી કરી આપણી ભારત દેશની અંદર જ એનું રન રહે। તો જે કુશળ છે, તાલીમ પામેલા છે, સારા સારા કારીગરો છે જે અન્ય દેશોની અંદર સ્થળાંતર થઈ જશે, અન્ય દેશોની અંદર જતા રહેશે તો એના કારણે થાય છે શું ભારત દેશને? તો આવું બધા વર્ણથી આપણા દેશની અંદર જે વૃદ્ધિ પ્રતિભા છે, જે પ્રતિભાશાળી લોકો છે, જે વૈજ્ઞાનિકો છે, ટેકનિકલ જ્ઞાનવાળા છે, બરાબર, તો વૈજ્ઞાનિક માનસ ધરાવતી એવી જે તેજસ્વી તારાલાઓ કહી શકાય એ ભારત દેશની અંદર સંખ્યા ઘટતી જાય છે અને આપણને ખોટ વર્તાય છે। ઘણા બધા વૈજ્ઞાનિકો પણ એવા છે જે અન્ય દેશની અંદર જે કામ કરતા હોય છે અન્ય દેશ માટે, કેમ? કારણ કે એને યોગ્ય વાતાવરણ પૂરું પડતું ન હોય, યોગ્ય સેલેરી આપતા ન હોય, તો ઘણું બધું એને નુકસાન બને એના કારણે ભારત દેશને ખોટ પડે કદાચ। મીન્સ કે એવું પણ બને કે ભારત દેશ માટે લોકો ઘણું બધું છોડીને અહીંયા જ નોકરી કરતા હોય તો એને યોગ્ય પ્રકારનું માન સન્માન આવું એવું પણ કદાચ ન પણ મળતું હોય, આવા ઘણા બધા કારણો હોઈ શકે છે। વૈશ્વિકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં ખાસ આજે 1991ની અંદર વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ આ એક ત્રણ નીતિ આવી જેના કારણે ઘણું બધું ભારત દેશને આગળ લઈ જવામાં ખૂબ જ લાભ થયો છે। તો વૈશ્વિકરણ અને ઉદારીકરણના લીધે અર્થવ્યવસ્થા આપણી જે છે એ એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું કે હા વિશ્વની અંદર પણ વ્યાપાર કરી શકો છો, થોડો વ્યાપારની અંદર ઉદારીકરણ લાવવામાં આવ્યું કે ઉદાર વલણ અપનાવવામાં આવ્યું તેના કારણે પણ ઘણું બધું લાભ થયો છે। અત્યાધુનિક કુશળ અને માહિતી તકનીક એટલે કે આઈટી અતિ આધુનિક, બરાબર, તો પહેલી વાત તો કે ખૂબ જ આધુનિક રીતે અત્યારના જમાના પ્રમાણે વર્તમાન સ્થિતિને વૈજ્ઞાનિક સાફ કરી અને કુશળ અને માહિતી તકની આઈટી ક્ષેત્રની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની બાબતની અંદર ખૂબ જ આગળ હોય, સંદેશાવ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર ક્ષેત્રે કે દાખતરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી છે।
आज मोटा भागना लोगों कुशल टेक्निकी है आईटी क्षेत्र में घणो बधो घसारो जोवा मळे छे। आजना युवानोनो संदेशाव्यवहारनी अंदर खूब ज आपणे सफलता हासिल करी छे। रोज नवा नवा अत्यारे मोबाइल सीस्टम आवती रही है, नवी नवी टेक्नोलॉजी है। संदेशों कई रीते पहोंचाड़ो अन्य लोकोने केटली झड़पथी पहोंची शके छे एना माटे सतत संशोधन थई रह्या छे। नवी टेक्नोलॉजी विकास थई रह्यो छे। अने बाकी हतो तो कॉम्प्यूटर क्षेत्र खूब ज हरणफाड़ भरी छे के अवनवा कॉम्प्यूटर तो आवता जाय छे। घणी बधी सुविधाओ अपने आ कॉम्प्यूटरनी अंदर प्राप्त होय छे। पांच पांच के बे बे रूमनी अंदर एक कॉम्प्यूटर समय ए ज कॉम्प्यूटर आजे मात्र ने मात्र आपणा एक थेलानी अंदर के बेगनी अंदर समी जाय छे। तो ए आ घणी बधी आपणे आगळ कॉम्प्यूटर क्षेत्रनी खूब ज लाभरूप छे। डॉक्टरी अभ्यास अंदर एट के डॉक्टरी अभ्यास करवानी अंदर पण घणा बधा लोको ते प्राप्त करता होय छे। ते जोवा जोईए तो ए डॉक्टरी अभ्यास क्षेत्रे पूरतुं ज्ञान एमनामां छे, पूरी कुशळता प्राप्त करी छे। तो आ बाजू युवानो आ जे वात करी एना पर वधारे आकर्षण अनुभवे छे। अने मोटा भागना युवानो अहीं जोड़ाता होय छे नवी नवी टेक्नोलॉजी शीखवा माटे, नवू नवू कंईक करवा माटे। तो ए ज युवानोने आ बधी सुविधा पूरी पड़ी रहे भारत देशनी अंदर। अने भारत देश માંથી વિશ્વ ક્ષેત્રે કામ કરે તો એ પણ એક સારી બાબત કહેવાય, જેના કારણે સ્થળાંતર થાય અને વૈશ્વિકની અંદર શ્રમ બજાર પણ ઘટે છે। અનેક દેશો એવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની તાલીમ પામેલ કુશળ શ્રમિકોની તજજ્ઞોની ભરતી કરે છે। ખાસ આ જોવાનું હોય કે ઘણા બધા એવા દેશો છે જે વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, એક બધાથી કંઈક અલગ લાયકાત ધરાવતા હોય એવા કુશળતા પ્રાપ્ત લોકોની, ખાસ ધ્યાન આપજો, એવા કુશળતા પ્રાપ્ત લોકોની તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, જે ખરેખર શ્રમિકો છે એને યોગ્ય જે કંઈ કામ કરવાનું છે એ કામની યોગ્ય તાલીમ લીધેલી છે એવા તાલીમ પામેલા લોકોની, અને એવા તજજ્ઞો છે જે એના પર કાર્ય કરે છે એની વિશ્વની અંદર પણ ભરતી કરવામાં આવે છે। ભરતી પ્રક્રિયાની પણ ઘણી બધી ખાસિયતો અંદર જોવા મળે છે। તો આના કારણે પણ દેશો એકબીજાના દેશો શ્રમની બજારની અંદર ખૂબ જ સારું એવું નામ કરતા હોય છે। તેમને આકર્ષવા લોભામણી યુક્ત પ્રયુક્તિ અને રીતિ રસમો અપનાવે છે કે વિશ્વની અંદર કોઈ વ્યક્તિ હોય તો એ આવા કુશળતા પ્રાપ્ત કરતા કોઈ યુક્તિ પ્રયુક્તિ લોભામણી કેમની કઈ રીતે લોભાય, કઈ રીતે જાગૃત થાય અને આપણા કંપનીની અંદર કે આપણા દેશની અંદર આવે એના માટે ઘણી બધી જાહેરાતો કરતા હોય છે, ઘણી બધી રીત રસમો અપનાવતા હોય છે એને, કે વધારે વેતનની લોભામણી જાહેરાત આપે, કોઈ બાઇક કે ગાડી ઘર રહેવા માટે સુવિધા, ખાંડ ખાવા પીવાનું મફરી, આ ઘણી બધી એવી જાહેરાતો આપવામાં આવે છે જેથી કરી એ લોકો એથી આકર્ષાય અને કામ કરવા માટે આવે। તો આવા ઘણી બધી જાહેરાતોની અંદર કરવામાં આવે છે, ઘણી બધી રીત રસમો પણ અપનાવવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા લોકોને કે આજનો જે યુવાન છે એને આકર્ષવામાં આવે છે। ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય તેવી, ખાસ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, દિન પ્રતિદિન દરેક યુવાન ઉદ્યોગો પાછળ અત્યારે ધકી લઈ રહ્યો છે અને એકબીજા વિશે હરીફાઈ થવાની, કોઈ પણ કામ હોય દરેક બાબત વિશે એકબીજા વિશે શું થવાનું, હરીફાઈ થવાની, અને આ હરીફાઈ કારણે અને આ હરીફાઈની અંદર સર્વોચ્ચ સત્તા ઉપર પોતે ટકી રહે એ ટકી રહેવા માટે પોતાને જે જરૂરી છે, પોતાને આવશ્યક છે એવી લાયકાત ધરાવે, જ્ઞાનવાળી, કૌશલ્ય પ્રાપ્ત કરવાવાળી જે કર્મચારીઓ છે, બરાબર, ખાસ ધ્યાન આપજો, એને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે। શું કરે કે એની અંદર જે કામ કરતા હોય છે જે લોકો, એ લોકોને આવશ્યક લાયકાત ધરાવતા હોય એવા વ્યક્તિઓને એક જ્ઞાન લેવા માટે, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે કે નવું કંઈક ટેકનોલોજી બાબતો શીખી આવો, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જે ત્યાં ઉદ્યોગોની અંદર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા માટે વિદેશોમાં મોકલવામાં આવે છે। ઘણા બધા તમે જોઈ રહ્યા છો કે અમારો ભાઈ કે દીકરો કે આ તે વિદેશની અંદર કંપની તરફથી ગયા છે આ તે, તો એ આના અર્થે થતા હોય કે નવું નવું જાણવા માટે, નવી ટેકનોલોજી વિશે જાણવા માટે, નવું કામ કરવા માટે, તો દરેક એક હરીફાઈમાં ટકી રહેવા માટે આ લોકો જતા છે અને પછી જાહેરાત કરવામાં આવે છે અમારા કે વિદેશની આ કંપની છે, નાનું નાન છે નાન તે, ઘણું બધી લોકોને આકર્ષવા માટે, ટકી રહેવા માટે
હરીફાઈની અંદર આવું કાર્ય કરતા હોય છે. જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે, જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ એ એક લાભ થાય છે કે આવા ઘણા બધા લોકો વિદેશની અંદર કામ કરવા માટે જાય છે, તો એ જ પૈસા ભારત દેશની અંદર અન્ય જે કંઈ દેશના હોય દેશની અંદર મોકલે તો વિદેશી હુંડિયામણ એ દેશની અંદર આવે છે. જો ભારત દેશનો કોઈ યુવાન વિદેશની અંદર કામ કરવા માટે જાય છે તો ત્યાંના રૂપિયા કે જે કંઈ ડોલર છે એ ભારત દેશની અંદર મોકલે તો વિદેશી હુંડિયામણ આપણે કેમ આવે, ભારતની અંદર આવે છે. અને જેટલું દેશની અંદર વિદેશી હુંડિયામણ આવે કે વિદેશી નાણાં ભારત દેશની અંદર આવે એટલો ભારતનો વિકાસ આગળ આવે છે, ભારતમાં સત્તા બને છે. આ રીતે વિદેશી ધન દેશોમાં આવતા જે વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હુંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. તો આ રીતે બધા જ લોકો વિદેશી હુંડિયામણ ભારત દેશની અંદર આવે, વિદેશી હુંડિયામણ કંઈક ભારત વિદેશી ચલણ ભારતની અંદર આવે તો ક્યાંક ભારત દેશ આગળ વિદેશી હુંડિયામણની સમસ્યા કંઈક અંશે થોડીક ઓછી બનશે તો હળવી બનશે, જેથી કરી ભારત દેશ આગળ આવવા માટે ખૂબ જ લાભરૂપ થશે. ધન્યવાદ.